गुड इवनिंग स्टूडेंट्स, लास्ट लेक्चर में आपरे चैप्टर नंबर 20 की शुरुआत करी ने कंकाल तंत्र अंदर हाडकाओ की गणतरी करता था। एनी अंदर काले आपरे अक्षीय कंकाल तंत्र आखे को पूरो करेलो के जेनी अंदर कुल 80 हाडका बदा की गणतरी आपरे दर्शावली। तो आज नव कंकाल तंत्र उपांगीय कंकाल तंत्र की शुरुआत करवानी छे। तो उपांगीय कंकाल तंत्र में अंदर जब अपन मनुष्य की बात करिए छे ત્યારે બે પ્રકારના ઉપાંગો ની ચર્ચા કરશું। અગ્ર ઉપાંગ કે જેની અંદર બે હાથ, પશ્વ ઉપાંગ કે જેની અંદર બે પગ અથવા ખાલી હાથ ને પગ નો સમાવેશ કરશું આપણે। એટલે ઉપાંગીય કંકાલ તંત્ર ની અંદર બે હાથ અને બે પગ ના અસ્થિઓ નો સમાવેશ કરવાનો છે। उपांगीय कंकाल तंत्र के अंदर कुल 120 हाड़का है जो બધા આપણે ગણવાના છે, પણ આપણે લી પણ લખી નાખ્યું કે ઉપાંગીય કંકાલ તંત્ર કુલ 120 હાડકાઓ ધરાવે છે। 120 જેમાં બે હાથ ભેગા થઈને 60 હાડકા અને બે પગ ભેગા થઈને બીજા 60 હાડકા। तो शुरुआत करिए સૌથી પહેલા હાથ ની। તો હાથ ની અંદર આવેલ અસ્થિઓ ની સંખ્યા આપણે ગણશું। માનવ હાથ માં આવેલ અસ્થિઓ, જો હવે માનવ હાથ ની અંદર આવેલ અસ્થિઓ ની આપણે સંખ્યા કાઉન્ટ કરવાની છે। એમાં સૌથી પહેલા બાવળાનું હાડકું કહેવાય, તો બાહુનું હાડકું એટલે પૂજાસ્થિ આવેલું હોય। પૂજા એટલે હાથ, એની અંદર આવેલું અસ્થિ એટલે પૂજાસ્થિ તરીકે ઓળખશું। એટલે સૌથી પહેલા પૂજાસ્થિ, તો પૂજાસ્થિ ની સંખ્યા 1 છે। આપણે દોરીને બધું સમજીએ, ફોર એક્ઝામ્પલ કે આ હાડકું જે છે રેડ કલર નું છે અરી અસ્થિ કહેવાય, કે જેની સંખ્યા 1 છે। આ પ્રકોષ્ઠાસ્થિ, કે જેની સંખ્યા 1 છે, એટલે અરી અસ્થિ ને પ્રકોષ્ઠાસ્થિ। પછી હાથનો જે ભાગ છે એમાં, આ ભાગમાં પંજાનો ભાગ તને કહી આપે, એમાં 5 પશ્વ મણિબંધાસ્થિ આવેલા હોય, જે ક્રિયાંગળીઓ છે એટલા મણિબંધાસ્થિ હોય છે।
तो पशु मणि बनता पांच अच्छे के अंकुर अस्थिया बराबर जिनकी संख्या 14 है और जो अंगुलास्थियों से आंगड़ी मावे लास्थियों इनमें एक सूत्र है आ अंगूठा की शुरुआत है अंगूठा में भी अस्थि पहली बीजी त्रीजी और चौथी आंगड़ी में त्रण त्रण अस्थि એવી રીતે કુલ 14 બાકીના જે 3 છે આંગળીઓ માટે છે આંગળીઓમાં આવેલા અસ્થિ टोटल आपने काउंट करी ना एक ने बे ने त्राण ने अग्या ने सोड ने चौद 30 अस्थियों कुल थशे आपने ये हाथ माटे गणती करी आगे लिखे बे हाथ माटे गणती करी हाथ माटे 30 गुणिया 2 टोटल 60 अस्थियों आवेला हो એટલે માનવના બંને હાથો કુલ 60 અસ્થિઓ ધરાવે છે ફરી એકવાર જોઈ લે કુલ ઉપાંગીય કંકાલંદર 120 હાડકા ધરાવે છે પણ એની અંદર હાથની અંદર કુલ 60 અસ્થિઓ છે જેમાં ભુજાસ્થિ અરીય અસ્થિ અને પ્રકોષ્ઠ અસ્થિ ત્રણ એક એક છે મણિબંધાસ્થિ 8 અશ્વમણિબંધ અસ્થિ 5 અને અંગુલ અસ્થિ જે આંગળીમાં રહેલા હોય આ એક ખાસ યાદ રાખવું છે અરી અસ્થિ જે છે ખાસ કે તમે જ્યારે હાથ આમ કરો છો તમારો અંગૂઠો જે બાજુ હોય એ બાજુ અરી અસ્થિ હોય એટલે અરી અસ્થિ જે છે એ શરૂઆતમાં હશે અંગૂઠાની બાજુમાં અને પ્રકોષ્ઠ અસ્થિ જે છે એની એક્ઝેક્ટ બાજુમાં હશે એટલે કુલ બે હાથ થઈને 60 અસ્થિઓ જે છે એ ધરાવશે એક હાથ જે છે 30 અસ્થિ ધરાવે છે હવે પ્રશ્ન પૂછાય છે બીજું અંગુલ અસ્થિ માટેનું સૂત્ર 2 3 3 3 3 એટલે આપણી તમામ આંગળીઓ છે એ આંગળીઓ 3 હાડકાઓ ધરાવે છે જેનું નામ છે અંગુલાસ્થિઓ પણ આપણો અંગૂઠો છે એ 2 હાડકા ધરાવે છે જે આપણે વેડા કહીએ છીએ અથવા તો વેડા જે કહેતા હોય એ ખરેખર સાંધાઓ દેખાડે છે કે જે નાના નાના અંગુલાસ્થિ વચ્ચેની જગ્યા છે એ બંનેની વચ્ચે સાંધા છે જેની મદદથી આપણે આંગળી વાળી શકીએ છીએ
બે હાથ અને બે પગનો સમાવેશ થાય છે. બે હાથની અંદર આપણે અસ્થિઓની વાત કરી કે કુલ 60 અસ્થિઓ છે આપણી પાસે. પગની અંદર વાત કરી રહી છે સૌથી પહેલા ઉર્વસ્થિ નામનું અસ્થિ. ત્યારબાદ અંગુલાસ્થિ, જેમ જો આપણે હાથમાં જોઈએ તો અહીંયા પણ અંગુલાસ્થિ જોવાના છે. તો અંગુલાસ્થિઓની સંખ્યા આવો
तो आनी अंदर पण हवे आपणे काम करवाना छे, गणतरी करी नाखी कई रीते थाय छे बधुं। तो सौथी पहेला पूर्वस्थी फिब्युला टीबिया करे हाडका आपणे दर्शावेला छे, ठाकणी उल्फास्थी बस्फो उल्फास्थी अने अंगुलास्थी। पूर्वस्थी एक छे फिब्युला पण एक छे, टीबिया एक, ठाकणी एक, उल्फास्थी सात, बस्फो उल्फास्थी पांच, अंगुलास्थी चौद। तो एक बे त्रण चार अग्यार सोळ अने त्रीस એટલે કુલ અસ્થિઓની સંખ્યા થઈ જશે 30। તો અહીં પગની અંદર એક પગમાં 30 અસ્થિ છે, એક પગમાં આવેલ અસ્થિઓની સંખ્યા 30। બે પગમાં આવેલ અસ્થિની સંખ્યા 60। બંને પગ જે છે એ 60 અસ્થિઓ ધરાવશે। તો આવી રીતે ઉપાંગીય કંકાલ તંત્ર આપણે જયારે પૂરું કરી છે તો બંને વિશે વાત કરી લઈએ। ઉપાંગીય કંકાલ તંત્ર કુલ 120 હાડકા ધરાવે છે, 120 અસ્થિઓ ધરાવે, એની વાત કરીએ તો એમાં આપણી પાસે બે હાથના અસ્થિઓની આપણે ગણતરી કરેલી હતી। તો બે હાથના અસ્થિઓ ભેગા થઈને કુલ 60 અસ્થિ બનાવતા હતા, એવી રીતે બે પગના અસ્થિઓ ભેગા મળીને બીજા 60 અસ્થિઓ બનાવતા હતા, એટલે કુલ અસ્થિઓ થઈ ગયા આપણા 120। આપણે શરૂઆતમાં વાત કરી હતી કે માનવ કંકાલ તંત્ર ત્રણ રચનાઓ ધરાવે છે, અક્ષીય કંકાલ તંત્ર, ઉપાંગીય કંકાલ તંત્ર અને મેખલા। તો મેખલાઓ જે છે આપણે ઉપાંગીય અને કંકાલ ઉપાંગીય કંકાલ તંત્રને કાલે જે મુજબ વાત કરી મુજબ અક્ષીય કંકાલ તંત્ર બે જોયા, બંનેના થઈને 120 અને 80 200 હાડકાઓની ગણતરી આપણે કરેલી। આપણે ગઈકાલે વાત કરેલી હતી કે માનવ કંકાલ તંત્રમાં કુલ 206 હાડકા છે, તો બાકી ખાલી 6 હાડકા રહે છે, 6 ની આપણે ગણતરી કરવાની છે। તો હવે વાત કરીશું આપણે મેખલા વિશે। એક્સરે જ્યારે નીકળે ત્યારે ઘણી બધા હાડકા જોવા મળે છે, તો એક્સરે દ્વારા પણ એક્સરે એવી પદ્ધતિ છે મેડિકલ સાયન્સની અંદર કે જેની મદદથી હાડકાઓ વચ્ચે થયેલી ભાંગ તૂટ, ક્રેક, ફ્રેક્ચર્સ આ બધી વસ્તુ જે છે આપણે જોઈ શકીએ છીએ, એનો અભ્યાસ કરી શકીએ છીએ અને એની સારવાર પણ કરી શકીએ છીએ। એક્સરેની મદદથી આપણે ખબર પડે કે કયા હાડકાઓ વચ્ચે ક્રેક અથવા તો ભાંગ તૂટ થયેલી છે અને ત્યારબાદ એનું આપણે સોલ્યુશન પણ લાવી શકીએ છીએ, અને એક્સરે પણ આની સાથે સંકળાયેલો વિષય છે। જો માનવની અંદર આવેલા મેખલાની જ્યારે આપણે વાત કરીએ છીએ, મેખલાનો અર્થ એવો થાય કે હાડકાઓ સાથેનું જોડાણ, આમ
અમુક બે ત્રણ હાડકાઓ છે એ ભેગા થઈને કોઈ એક મોટું હાડકું બનાવે તો એ જોડાણ કરે છે, અને એના સાથે બંને તંત્ર જે છે અક્ષીય અને ઉપાંગીય કંકરાનું જોડાણ સાધે છે. તો એના માટે મેખલાનો અભ્યાસ કરવો જરૂરી છે. સૌથી પહેલા આપણે વાત કરશું સ્કંદ મેખલા. સ્કંદ એટલે ખભાના ભાગે આવેલા મેખલાઓ વિશે આપણે વાત કરવાનું છે. જનરલી માનવમાં બે મેખલા છે, એક તો સ્કંદ મેખલા છે અને બીજા નંબર ઉપર નિતંબ મેખલા છે. તો બંને વિશે આપણે વાત કરવાની છે. આ બે મેખલાઓ જે છે એ માનવ અંદર આવેલા છે. સૌથી પહેલા વાત કરીએ સ્કંદ મેખલા વિશે. સંધિચુંબી પાડી એટલે આપણને ખબર પડે કે સ્કંદ એટલે ખભો અને અસ્થિ એટલે હાડકું, ખભાના ભાગે આવેલું હાડકું. તો સૌથી પહેલા આપણે સ્કંધાસ્થિ વિશે વાત કરશું. કે સ્કંધાસ્થિ જે છે એ કેવી રચના છે, તો પહેલા સ્કંધાસ્થિના સ્થાનની વાત કરી. સ્થાન એટલે કે સ્કંધાસ્થિ જે છે કઈ જગ્યાએ આવેલું છે. તો સ્કંધાસ્થિ જે છે એ ઉરસની પૃષ્ઠ બાજુએ આવેલી રચના. વચ્ચે આવેલ અસ્થિ છે. ત્રિકોણ આકાર છે. ત્રિકોણાકાર જે પોતે અસ્થિમાં બે વળાંક ધરાવે છે. તો આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાતો હોય છે, ખાસ કરીને લખવાનો છે બરાબર. તો સ્કંધાસ્થિની જે વાત કરીને પૃષ્ઠ બાજુએ ઉપસેલા ભાગો જેને કંટક તરીકે ઓળખવામાં આવે છે. પૃષ્ઠ બાજુએ ઉપસેલ ભાગ જે કંટક તરીકે ઓળખાય અને જેનું મુખ્ય કામ જે છે એ અક્ષક સાથે જોડાણ કરવાનું છે, બંને એકબીજાને ફિટ થઈ જાય છે અને આખે આખું સ્કંદ મેખલા જે છે એ બનાવે છે.
અત્યારે આપણે ખાલી એક જ બાજુની વાત કરી છે, એટલે આપણી પાસે જે બીજો ખભો છે એની અંદર પણ આ રસના જે છે ઓલરેડી જોવા મળે છે. આપણે અહીંયા જે આપણે ટોટલ વાત કરી છે, એક સાંધો આવેલો હોય તેનું નામ છે સ્કંદ ઉલુખ બંને વચ્ચે. સ્કંધાસ્થિ અને અક્ષકની વચ્ચે સ્કંદ ઉલુખલ જોડાણ જોવા મળે છે. જોડાણનું નામ યાદ રાખવાનું છે. પ્રશ્ન પૂછાય કે કયા પ્રકારનું જોડાણ જે છે જોવા મળે છે, અથવા તો સ્કંધાસ્થિ અને અક્ષકની વચ્ચે કયું જોડાણ. સ્કંદ ઉલુખલ, જો સ્કંદ ઉલુખલ, ઉલુખલનો અર્થ એવો કે ખાણી અને દસ્તા જેવી રચના, કે એક બાજુ એક બાજુએ એક ગર્ત છે એટલે કે ખાડો છે અને બીજી બાજુએ ઉપસેલો ભાગ છે એટલે બંને ફિક્સ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ એવું સમજી લઈએ આપણે કે એક અસ્થિ જે છે એ આવા શેપનું છે અને બીજું અસ્થિ જે છે એ આવા શેપનું છે. એટલે કે જે બ્લેક કલરથી આપણે દોરેલું છે એમાં તમે જોઈ શકો છો કે ઉપસેલો ભાગ છે અને જે બ્લુ કલરથી જોયો છે એમાં તમે જોઈ શકો છો કે ખાડા જેવી રચના છે, જેને સ્કંદ ઉલુખલ તરીકે ઓળખવામાં આવશે. આ આખાથી રચના જે છે, આ જે ઉપસેલો ભાગ છે, આ ગર્તયુક્ત ભાગની અંદર શું થઈ જાય, ફિક્સ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ કે આ ગર્તયુક્ત ભાગ છે અને આ ઉપસેલો ભાગ છે તો બંને એકબીજાની અંદર શું થઈ જાય છે, ફિક્સ થઈ જાય છે, એક જોડાણ ધરાવે છે. તો એવું જોડાણ જે છે અહીંયા તમને સ્કંધાસ્થિ અને અક્ષકની વચ્ચે જોવા મળશે. એક બાજુ ખાડા જેવી રચના છે ને બીજી બાજુ ઉપસેલો ભાગ છે. તો પ્રશ્ન એવો થાય કે ખાડા જેવી રચના અને ઉપસેલો ભાગ આમાં ક્યાં છે. તો જે મુજબ આપણે વાત કરી કે પૃષ્ઠ બાજુએ ઉપસેલો ભાગ ધરાવે છે જેને કંટક તરીકે ઓળખવામાં આવે છે, એવી રીતે અક્ષક પોતે બે વળાંક ધરાવે છે એટલે એકબીજાના ઉપસેલા ભાગ પર બંને રીતે ફિક્સ થઈ જાય છે એટલે જોડાણ જે છે એ મજબૂત બને છે. બરાબર છે. તો જે મુજબ આપણે વાત કરી કે અહીંયા સ્કંદ મેખાની અંદર જ્યારે આપણે કાઉન્ટ કરીએ, આડકાઓની ગણતરી કરીએ છીએ, તો સ્કંદ મેખલા સ્કંદ મેખલાની વાત કરી તો અહીંયા આપણે બે રચનાનો અભ્યાસ કરેલો છે. એક છે સ્કંધાસ્થિ જેની ટોટલ સંખ્યા એક છે, બીજા નંબર ઉપર છે અક્ષર જેની સંખ્યા પણ એક છે. તો કુલ સંખ્યા સ્કંદ મેખલામાં બની ગઈ બે. પણ ફરી એક વાર કે આ સંખ્યા માત્ર એક જ મેખલાની છે, એક સ્કંદ મેખલાની. આપણે અહીંયા બે સ્કંદ મેખલા બનાવવાના છે, જેવી રચના અહીંયા છે એવી જ રચના બીજા કપામાં પણ છે. તો આજે કુલ સંખ્યા બે તમને મળેલી છે, આ કુલ બે સંખ્યા જે છે એક મેખલાની રચના છે. એક મેખલા માટે અથવા તો એક સ્કંદ મેખલા માટે, જો તમારી પાસે બે સ્કંદ મેખલા હોય તો એ જોવું પડશે. તો જો બે અસ્થિ એક સ્કંદ મેખલા માટે, અને કુલ જોશે ચાર અસ્થિ બે સ્કંદ મેખલા માટે. તમારે જ્યારે બે સ્કંદ મેખલા વિશે તમે ચર્ચા કરો છો તો ટોટલી તમારે ચાર અસ્થિની જરૂર પડશે, એટલે બંને સ્કંદ મેખલા ના સંયુક્ત અસ્થિ જ્યારે આપણે ગણીએ છીએ, બંને ભેગા હાડકા ગણીએ છીએ, તો કુલ ચાર હાડકા થશે. એની અંદર બે અક્ષક બે સ્કંધાસ્થિ બરાબર એક માટે, એને ગુણ્યા આપણે બે કરી નાખીએ એટલે અહીંયા બે હાડકા જોશે, અને ગુણ્યા બે કરી નાખીએ એટલે અહીંયા પણ બે હાડકા જોશે, એટલે ટોટલ અહીંયા ચાર હાડકાની જરૂર પડશે. તો સ્કંદ મેખલા ચાર હાડકા ધરાવે છે યાદ રહેજો.
સ્કંદ મહિમાની જેમ આગળ આપણે નિતમ મહિમા બીજો પાઠ જોવાનો છે. આગળ વાત કરીએ નિતમ મેખલા તો માનવમાં નિતમ મેખલા વિશે આપણે વાત કરવાની છે. તો માનવની અંદર આવેલા નિતમ મેખલા જટિલ રચના છે અને ત્રણ અલગ અલગ પ્રકારના હાડકાઓ જોડાવાથી એક મોટું હાડકું બને છે અને એને જ આપણે મેખલાઓની અંદર કામ કરવાનું છે. ત્રણ હાડકા જોડાશે, ફરી એકવાર રિપીટ કરું છું, ત્રણ હાડકા જોડાશે એક મોટું હાડકું બનાવશે. જે હાડકાને જ આપણે કાઉન્ટ કરવાનું છે, ત્રણ નાના નાના હાડકાને કાઉન્ટ કરવાનું નથી, નકર સંખ્યા 206 થી વધી જશે. આપણે 206 સુધી પહોંચવાનું છે, 206 થી વધારે નહીં ને ઓછું નહીં, રાઈટ 206. તો નિતંબ મેખલાની અંદર મનુષ્યમાં જે નિતંબ મેખલા જોવા મળે છે એ બે શ્રોણી અસ્થિ ધરાવે છે, તમે લખેલું છે. તો સૌથી પહેલા આપણે શ્રોણી અસ્થિ વિશે વાત કરીએ. માનવમાં આવેલું નિતંબ મેખલાઓ બે શ્રોણી અસ્થિ ધરાવે છે. શ્રોણી અસ્થિની સંખ્યા બે એવા શ્રોણી અસ્થિ જે છે ધરાવશે. તો શ્રોણી અસ્થિની અંદર આવી રચના છે શ્રોણી અસ્થિ. નિતંબ અસ્થિ નિતંબ એટલે કમરના ભાગનો વિસ્તાર ત્યાં આવેલો છે. બંને બાજુ જે આપણે બેલ્ટ પ્લેટ હોઈએ છીએ બરાબર છે, એ વિસ્તાર ઉપર નિતંબ અસ્થિ જે છે એ આવેલો વિસ્તાર છે. સૌથી પહેલું અસ્થિ નિતંબ અસ્થિ, ત્યારબાદ પૂર્વનિતંબ અસ્થિ અને આસન અસ્થિ જે બે આવેલા જોવાના છે. તો અહીંયા નીચેની બાજુ આ સાઈડ ઉપર પૂર્વનિતંબ અસ્થિ આવેલું છે, આવો જે સર્ક્યુલર અને ભાગ બને છે આ વિસ્તારમાં ત્રીજું હાડ આસન અસ્થિ આવેલું છે. ત્રણેયની સંખ્યા એક એક છે, એક નિતંબ અસ્થિ, એક પૂર્વ નિતંબ અસ્થિ અને એક આસન અસ્થિ. તો આ ત્રણે ત્રણ સંયુક્ત રીતે જોડાય, નિતંબ અસ્થિ, પૂર્વ નિતંબ અસ્થિ અને આસન અસ્થિ, ત્રણે ત્રણ જોડાઈ એક મોટું હાડકું બનાવે છે. આ ત્રણે ત્રણ જોડાઈ જશે અને ત્રણે ત્રણ જોડાઈને જે મોટી રચના બનાવે છે એ શ્રોણી અસ્થિ કહેવામાં આવે છે. આપણે એની ખબર પડે છે કે શ્રોણી અસ્થિ ત્રણ નાના નાના હાડકાઓ બનેલું છે, નિતંબ અસ્થિ, પૂર્વ નિતંબ અસ્થિ અને આસન અસ્થિ. એટલે કે આખે આખું જે દેખાડેલું છે આપણે આ શ્રોણી અસ્થિ છે, ભારે હાડકું છે. આગળ ત્રણ ની સંખ્યા એક, એટલે કદાચ આવો પ્રશ્ન પૂછે કે શ્રોણી અસ્થિ ની અંદર આવેલા અસ્થિઓની સંખ્યા, એટલે આવેલ અસ્થિઓની સંખ્યા, એમાં જવાબ આવશે ત્રણ. શ્રોણી અસ્થિની અંદર ત્રણ હાડકા આવેલા છે.
જે મુજબ આપણે વાત કરી છે કે આપણે આ ત્રણ હાડકાને કાઉન્ટમાં નથી લેવાના, માત્ર શ્રોણી અસ્થિને જ કાઉન્ટમાં લેવાના છે. તો શ્રોણી અસ્થિ અહીંયા કેટલા છે? તો કે બે છે. એક અત્યારે આપણે દર્શાવ્યું છે, બીજું જે છે બીજી સાઈડ છે, એક આ બાજુની કમરે તો બીજું આ સાઈડ પર હોય છે. એટલે કે ટૂંકમાં બે શ્રોણી અસ્થિ જે છે એ માનવામાં આવેલા છે. બંને શ્રોણીની શ્રોણી અસ્થિની અંદર કુલ અસ્થિઓની સંખ્યા છ થશે, બરાબર. તો એક પોઈન્ટ આપણે લખી નાખીએ આકૃતિ સાથે, આમાં પણ સમજણ પડી જશે કે નિતંબ અસ્થિ, પૂર્વ નિતંબ અસ્થિ અને આસન અસ્થિ, આ ત્રણે ત્રણ હાડકાઓ, ત્રણે હાડકાઓ અથવા તો અસ્થિઓ ભેગા મળી એક શ્રોણી અસ્થિ બનાવે છે. એક શ્રોણી અસ્થિ બનાવે છે એટલે કે શ્રોણી અસ્થિની અંદર સંખ્યા ત્રણ છે. એવા આપણી પાસે કુલ બે શ્રોણી અસ્થિ છે, એટલે કે બે નિતંબ મેખલા છે. તો હવે અહીંયા આપણે મેખલાઓ પણ પૂરા કરી નાખ્યા છે. તો અત્યાર સુધી આપણે 206 હાડકા જે છે એને પૂરા કર્યા છે. તો ચાલો આપણે 206 હાડકાનું કાઉન્ટ કરી નાખીએ. એટલે કે માનવ કંકાલ તંત્રમાં આવેલ અસ્થિઓની સંખ્યા અત્યારે આપણે થોડું આઉટર તે ટોટલ કરી નાખશું, કાલ તો હું ડીપમાં લઈ જઈશું છેલ્લે ટાઈમ બચે ત્યારે. તો માનવ કંકાલ તંત્રની અંદર આવેલા અસ્થિઓની સંખ્યા, તો સૌથી પહેલા આપણે શરૂઆત કરેલી હતી ઉપાંગીય કંકાલ તંત્ર, અક્ષીય કંકાલ તંત્ર. તો અક્ષીય કંકાલ તંત્ર એની આપણે શરૂઆત કરેલી હતી. બીજા નંબર ઉપર આપણે જોયું ઉપાંગીય કંકાલ તંત્ર, આજે જોયું છે આપણે. અને લાસ્ટમાં ચર્ચા કરી આપણે મેખલાઓ. આનું એક કામ કરીએ એ પહેલા એક આપણે વાત સમજવાની છે કે જે મુજબ આપણે અત્યારે વાત કરી, જે રીતે અહીંયા નિતંબ ઉલુખલ નામની રચના આવેલી હોય છે. નિતંબ ઉલુખલ, આ નિતંબ ઉલુખલ રચના જે છે ક્યાં હોય સમજી લો, તો જે આખે આખો શ્રોણી અસ્થિનો વિસ્તાર છે એની સાથે પગની અંદર આવેલા અસ્થિઓમાં સૌથી પહેલું અસ્થિ કે જેનું નામ છે પૂર્વ અસ્થિ, એની સાથે કનેક્ટ થયેલું હોય. એઝ યુઝ્યુઅલ જે મુજબ આપણે વાત કરી સ્કંદ ઉલુખલમાં સમજેલા હતા, એવી જ રીતે નિતંબ ઉલુખલમાં આપણે સમજવાનું છે કે એક ભાગ ખાડા જેવી રચના છે, જ્યારે બીજો ભાગ ઉપસેલી રચના છે જે એકબીજા સાથે જોડાય છે અને જેના કારણે હલનચલનને પ્રકટ થાય છે, આપણે પગને હલાવી શકીએ છીએ એનું કારણ આ છે, બરાબર. તો નિતંબ ઉલુખલ નિતંબ મેખલામાં જોવા મળશે. અહીંયા જે આસનાસ્થિનો છેલ્લો ભાગ છે એની સાથે ઉર્વસ્થિ જે છે જોડાશે. અક્ષીય કંકાલ તંત્રની અંદર આપણે વાત કરી હતી કે અક્ષીય કંકાલ તંત્ર કુલ 80 અસ્થિઓનું બનેલું છે. ઉપાંગીય કંકાલ તંત્ર બે હાથ ને બે પગ, બે હાથ 30-30 હાડકાના અને બે પગ બીજા 30-30 એટલે કુલ 120 હાડકાઓની બનેલી વિશિષ્ટ રચના. અને મેખલાઓ છ હાડકાઓ, છ કેવી રીતે આવશે એ સમજાવી દઈએ. એક સ્કંદાસ્થિની અંદર આપણે કુલ બે હાડકાઓની ચર્ચા કરી હતી, અક્ષક એટલે કે હાસળીનું હાડકું અને સ્કંદાસ્થિ, બે આ સાઈડ અને બે આ બાજુ, એટલે બંને ખભાના થઈને કુલ ચાર અસ્થિઓ મેખલામાં, સ્કંદ મેખલાના ચાર અસ્થિઓ આવશે. એટલે કે સ્કંદ મેખલાના અસ્થિઓ ની સંખ્યા થઈ જશે ચાર. સેમ ટુ સેમ નિતંબ મેખલા, નિતંબ મેખલાના અસ્થિઓની સંખ્યા એ એક આપણે કાઉન્ટ કરી લઈએ ફરી વાર. જો મેં તમને સમજાવેલું હતું કે નિતંબ મેખલાની રચનામાં ત્રણ અલગ અલગ અસ્થિઓ જોડાય છે પણ એક મોટું અસ્થિ ગણાય છે અને એને જ આપણે ગણતરીમાં લેવાનું છે. ફરી એક વાર લખી નાખું છું, અહીંયા ગણતરીમાં શ્રોણી અસ્થિને જ લેવું, એટલે કે જમણી બાજુ એક શ્રોણી અસ્થિ, ડાબી બાજુ એક શ્રોણી અસ્થિ, બંને કમરના ભાગ ઉપર બનશે. બંને શ્રોણી અસ્થિ એક અને એક ટોટલ સંખ્યા બે થશે, એટલે કુલ બે થઈ ગયા અહીંયા, એટલે કે કુલ સંખ્યા થઈ ગઈ 206.
જે આપણો ટાર્ગેટ હતો અચીવ થઈ ગયો છે 206 માનવમાં આવેલા કુલ અસ્થિઓની સંખ્યા બરાબર છે 206 સુધી આપણે પૂરું કર્યું છે આવતીકાલના લેક્ચરમાં એટલે અહીંયા આપણે લેક્ચર પણ પૂરું કરીશું આવતીકાલે આપણે સાંધાઓ વિશે વાત કરીશું અને ચેપ્ટર પૂરું કરીશું તો આજે બસ આટલું જ બાકીનું આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં